नमस्कार मित्रों, ओनली योजना यूट्यूब चैनल में आप सौ मित्रों स्वागत है। आज तारीख 22 जून 2023। आज सवार 5:30 वगैरह महत्व हवामान समाचार जाणीश, जेमा खास कर गुजरात में आगामी समय में भारे वरसाद राउंड आ रो अत्यारे 4 થી 5 દિવસ માટે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે। બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ બની ગુજરાત ઉપર આવવાની શક્યતાઓ છે। સંપૂર્ણ અપડેટ મેળવીશું, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આગામી સમયમાં ગુજરાત ઉપર મોટી સિસ્ટમ બની આવશે, કારણ કે બંગાળની ખાડીમાં એક મોટું લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે। 25 તારીખ આજુબાજુ તે ડેવલપ થશે અને 27-28 તારીખ આજુબાજુ તે મધ્ય ભારતના ભાગોની અંદર સક્રિય થશે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો લાભ મળશે। સાથે સાથે અરબી સમુદ્ર પણ સક્રિય થઈ રહ્યો છે, તેના કારણે ચોમાસાની જે ધરી છે તે મહારાષ્ટ્રથી આગળ વધી મુંબઈથી આગળ વધી ગુજરાતની અંદર 25 તારીખ આજુબાજુ પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે। તો બીજી બાજુ એક એન્ટીસાયક્લોન અહીં પાકિસ્તાન આજુબાજુ બની રહ્યું હતું, તે અત્યારે હાલ નબળું પડે તો ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદની સંભાવનાઓ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના કારણે છે। ગઈકાલે મોડેલોની અંદર જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આગળ વધી રાજસ્થાન તરફ જતી હોય તેવું બતાવતા હતા, કારણ કે એન્ટીસાયક્લોનની અસરના કારણે ગુજરાત ઉપર સિસ્ટમનો પ્રભાવ ઓછો પડે તેવું લાગતું હતું। પરંતુ આજે નવી અપડેટ આવી છે, તેમાં ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। સવારના સમયની આજની અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે 10 વાગ્યા સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડશે। ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગોંડલ તેમજ વેરાવળ, ઉના આજુબાજુના વિસ્તારો, સૌરાષ્ટ્રના આટલા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ તો ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડશે। તો દાહોદ ગોધરા પંથકની અંદર પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના દેખાઈ રહી છે। હવે આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમજ દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। 25 તારીખની અપડેટ જોઈએ તો 25 તારીખે બપોર પછીના સમયે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલીના કેટલાક ભાગો તેમજ અમદાવાદ છે, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે। 26 તારીખની વાત કરીએ તો 26 તારીખમાં સાંજના સમયે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જેની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે। મહુવા, રાજુલા, સાવરકુંડલા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર તેમજ અમરેલી, બાબરા, ગઢડા, વલભીપુર, ભાવનગર, સિહોર તેમજ જસદણ, બોટાદ, બરવાળા, રાણપુર, ધંધુકા, સોનગઢ, ચોટીલા, સાવડી, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, લીંબડી તેમજ મોરબી આજુબાજુના વિસ્તારો હળવદ છે, ધંધુકા છે, ધ્રોલ, કાલાવાડ, રાજકોટ, શાહપર, વેરાવળ, જામનગર, લાલપુર, ભાણવડ, કુતિયાણા, જૂનાગઢ, ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત 26 તારીખથી થશે તો ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે। હવે આગામી 27 તારીખની અપડેટ જોઈએ તો 27 તારીખમાં પણ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરના કેટલાક ભાગો, ગીર સોમનાથ અને અમરેલીના ભાગોની અંદર વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો મહેસાણા છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે। હવે વાત કરીએ આગામી 28 તારીખમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ આ બધા વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડશે તેમજ અમદાવાદ છે, ગાંધીનગર છે, ખેડા, આણંદ, ગોધરા, દાહોદ તેમજ ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આબુરોડ છે, પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, મહેસાણા, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં
चोटीला बोटाद भावनगर जसदण अमरेली तेमज महुवा तलाजा राजूला उना वेरावला आ बधा विस्तारों में सारा में सारो वरसाद पड़शे। चौमासानी दरी सौराष्ट्र सुधी पहुंची गई है। 28 तारीख में 29 तारीख की अपडेट जो है तो 29 तारीख में मध्य गुजरात के विस्तारों में भारे थी अति भारे वरसाद पड़शे। जेमा अमदावाद से धोलका नड़ियाद वडोदरा छोटाउदेपुर दाहोद गोधरा लुणावाड़ा कपड़वंश अलीराजपुर राधनपुर डूंगरपुर खेड़ब्रह्मा मेहसणा पालनपुर आबू रोड अंबाजी थराद धानेरा आ बधा विस्तारों ने सुईगाम तेमज दांतीवाड़ा अमीरगढ़ सौराष्ट्र में भावनगर अमरेली गीर सोमनाथ जूनागढ़ बोटाद और सुरेन्द्रनगर में वरसाद की संभावना है। हवे बात करीशु 30 तारीखनी अपडेट जेमा 30 तारीखनी अंदर खास करीने मध्य गुजरात और उत्तर गुजरात में भारे वरसादनी संभावना अत्यारे जोवाई छे। जेमा विरमगाम अमदावाद गांधीनगर कपड़वंश धोलका नड़ियाद वडोदरा गोधरा दाहोद लुणावाड़ा तेमज मेहसणा हिम्मतनगर खेड़ब्रह्मा डूंगरपुर बांसवाड़ा आजूबाजू विस्तारों से राधनपुर आजूबाजू विस्तारों तेमज थराद आबू रोड पालनपुर आ बधा विस्तारों में पण वरसादनी संभावना छे। तो कच्छना विस्तारों जोईए खावड़ा से रापर से गांधीधाम से भूज आ बधा विस्तारों सौराष्ट्र में जामनगर मोरबी सुरेन्द्रनगर चोटीला राजकोट गोंडल जसदण बोटाद भावनगर आ बधा विस्तारों में पण वरसादनी संभावना छे। दक्षिण गुजरात में सूरत वलसाड नवसारी डांग तापी में पण अति भारे वरसाद पड़ी शके। हवे बात करिए 1 जुलाई की अंदर पण कच्छना केटलाक विस्तारों खावड़ा गांधीधाम अने नलिया में भारे वरसाद पड़ी शके। तो सौराष्ट्र में ओखा जामनगर राजकोट मोरबी पोरबंदर जूनागढ़ सुरेन्द्रनगर बोटाद ने भावनगर विस्तारों में भारे वरसाद की संभावना है। जेमा विरमगाम अमदावाद कपड़वंश नड़ियाद धोलका लुणावाड़ा गोधरा वडोदरा तेमज आणंद राजपीपळा भरूच अमोद सूरत वलसाड नवसारी डांग तापी आ बधा विस्तारों में भारे वरसाद पड़शे। तो उत्तर गुजरात विस्तारों की बात करिए तो राधनपुर से मेहसणा हिम्मतनगर खेड़ब्रह्मा डूंगरपुर पालनपुर आबू रोड अंबाजी अमीरगढ़ दांतीवाड़ा आ बधा विस्तारों में भारे थी अति भारे वरसाद पड़शे। हवे मित्रों आपणे जोवानुं छे गुजरातनी अंदर सौथी वधारे वरसाद 10 दिवसनी अंदर कया विस्तार में पड़वानो छे। चौमासानी धरी तेमज अरबी समुद्र अने बंगाळनी खाड़ी आ बंने सिस्टमों एक साथ भेगी थशे तेना पवनों भळी जशे अने गुजरात पर भारे थी अति भारे वरसाद लावशे। जेमां खास करीने दक्षिण गुजरातना जे विस्तारों से सूरत वलसाड आजूबाजू 329 mm वडोदरा में 237 दाहोद 735 mm बतावे छे अमदावाद 395 हळवद में 180 mm मेहसाणा 537 पालनपुर 354 सुईगाम 212 डूंगरपुर 597 mm वरसाद की सीस्टम अत्यारे सक्रिय छे। तो आ रीते गुजरात नी अंदर भारे में भारे वरसाद केटलाक विस्तारों में पड़ी सके। पाकिस्तान आजूबाजू जे एंटी साइक्लोन जे बनी रह्यू छे तेनी असर आ बंगाळनी खाड़ीनी सीस्टम पर न थाय तो गुजरात सुधी ते सीस्टम पहुँची सके, नहीं तो राजस्थान तरफ थी सीस्टम उत्तर तरफ जो आगळ गति करे तो सौराष्ट्र दक्षिण गुजरात अने गुजरातना विस्तारों में वरसादनी मात्रा में घटाड़ो थई शके। सौराष्ट्रना विस्तारों में अति भारे वरसाद मात्र दरिया किनाराना कोई कोई विस्तारों में थाय तेवी संभावना। फरी वखत मळीशुं नवी अपडेट में। जोता रहेजो ओनली योजना यूट्यूब चैनल।